ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક તેમની કુલ સંપત્તિના બે ટકા દાન કરવાની જાહેરાત કરી છે આ સંપત્તિનો ઉપયોગ વિશ્વની ભૂખ સામેની લડાઈમાં કરવામાં આવશે જણાવી દઈએ કે ટેસ્લા દ્વારા સિક્સ પોઈન્ટ સિક્સ બિલિયનના દાનની જાહેરાત કર્યા બાદ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા આ યોજના રજૂ કરવામાં આવી છે જેના દ્વારા કસ્તુરી દ્વારા કરવામાં આવેલ દાનનો ખર્ચ કરવામાં આવશે ડબલ્યુ એફ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડેવિડ બિસ્લેએ ભૂખને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે તેઓ જીવન બચાવવા માટે મસ્ક અથવા અન્ય કોઈની સાથે વાટાઘાટો કરવા તૈયાર છે તેમણે બેતાલીસ મિલિયન લોકોને ભૂખ મારાથી બચાવવા માટે રકમ ખર્ચવાની ડબલ્યુ એફ યોજનાની રૂપરેખા આપી વિશ્વને રોગચાળા સામે લડવા માટે આગળ વધવા માટે અજબ જરૂર છે તેમણે કહ્યું કે સિક્સ બિલિયનનો હેતુ બેતાલીસ મિલિયન લોકોને મદદ કરવાનો છે જો અમે તેમના સુધી નહીં પહોંચીએ તો તેઓ ખરેખર આ ભૂખ મૃત્યુ પામશે એલેન મસ્કને મદદ કરવા અંગે બિસ્લીએ કહ્યું કે ગયા અઠવાડિયે મસ્કની નેટવર્થ એક દિવસમાં સિક્સ બિલિયન વધી છે મસ્કની નેટવર્થ બસો નવાસી બિલિયન છે જેમાંથી ડબલ્યુ એફપી માત્ર બે ટકા દાન તરીકે માંગે છે જવાબમાં એલેન મસ્કે એકત્રીસ ઓક્ટોબરે કહ્યું કે તે તેની કંપની ટેસ્લાના શેર વેચશે અને ભૂખ સામે લડવા માટે દાન કરશે